ત્યારબાદ બીજું જોઈશું કે વનસ્પતિનો પણ વિકાસ થાય છે આપણે જોયું કે માણસનો વિકાસ થાય છે પ્રાણીઓનો વિકાસ થાય છે અને એ જ રીતે વનસ્પતિઓનો પણ વિકાસ થાય છે કે વનસ્પતિઓ પણ વિકાસ થાય છે તમારી આજુબાજુ જુઓ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો કેટલી ખૂબ જ નાની અને બાળ છોડ જેવી છે જ્યારે કેટલીક વિકસિત છે મિત્રો તમે તમારી આજુબાજુ અનુભવ કરશો અવલોકન કરશો કે કેટલાક નાના નાના છોડ તમને જોવા મળશે અને કેટલીક જગ્યાએ કેટલા મોટા વૃક્ષો તમે જોઈ શકો છો તો આ નાના છોડમાંથી વૃક્ષ થવું નાના છોડમાંથી વૃક્ષ થવું તો આ ઘટના શું છે તો આ ઘટનાને આપણે વિકાસ કહી શકીએ છીએ તેઓ દરેક વિકાસના વિવિધ તબક્કામાં હોઈ શકે છે એ વનસ્પતિઓને થોડા દિવસ કે અઠવાડિયા બાદ જો તમે એને જો ત્યારબાદ એને અમુક અઠવાડિયા કે અમુક મહિના બાદ જુઓ તો તમને એમાં વિકાસ જોવા મળશે એ વિકસિત વનસ્પતિ થયેલી જોવા મળશે તમે નોંધશો કે તેમાંથી કેટલીક કદમાં વધી ગઈ છે દરેક સજીવમાં વિકાસ એક સામાન્ય બાબત છે તમે વિચારો છો કે નિર્જીવ વસ્તુઓનો વિકાસ થતો નથી બરાબર છે મિત્રો સજીવનો વિકાસ થાય છે નિર્જીવનો વિકાસ થતો નથી તો આ રીતે આપણે જોયું કે માણસમાં વિકાસ થાય છે કે નાનું બાળક હોય છે એ નાનું બાળક મોટું થાય છે અને પુખ્ત વયની વ્યક્તિ બને છે એ જ રીતે આપણે કહી શકીએ છીએ કે પ્રાણીઓમાં પણ વિકાસ આપણને જોવા મળે છે કે આપણે મરઘીનું ઉદાહરણ લીધું કે ઈંડુમાંથી જ્યારે મરઘીનું બચ્ચું એટલે કે પીલું નીકળે છે અને એ પીલું સમય જતાં એ મરઘી અથવા કુકડો બને છે તો આ રીતે આપણે પ્રાણીઓમાં પણ કહી શકીએ છીએ કે વિકાસ આપણને જોવા મળે છે એ જ રીતે વનસ્પતિઓમાં પણ વિકાસ જોઈ શકીએ છીએ હવે આપણે આગળ જોઈએ શું દરેક સજીવ શ્વસન કરે છે તો એની માહિતી મેળવીશું શું આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ મિત્રો શું કહી શકો છો તમે ના જીવી શકાય ને આપણે થોડી વાર શ્વાસ બંધ રાખી શકીએ છીએ પરંતુ એને લાંબા સમય સુધી બંધ રાખી શકતા નથી આપણે શ્વાસ લીધા વગર જીવી શકાતો નથી જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા શરીરની અંદર દાખલ થાય છે જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની જે હવા હોય એ બહાર નીકળે છે બરાબર છે ને મિત્રો તો શ્વાછો શ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે અન્ડરલાઈન કરીશું મિત્રો શ્વાછો શ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની જે હવા એ શરીરની અંદર દાખલ થાય અને આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની અંદરની હવા એ બહાર નીકળે છે તો આમ શ્વાચો શ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે એવું આપણે કહી શકીએ છીએ શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલા હવામાંના થોડા ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે આ પ્રક્રિયામાં જે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ મિત્રો આપણે જાણીએ છીએ કે જે આપણે શ્વાસ લઈએ છીએ તો શરીરની અંદર જે હવામાંનો ઓક્સિજન હોય છે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ અને આપણા શરીરમાંથી જે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ હોય છે તો એ કાર્બન ડાયોક્સાઇડને આપણે બહાર કાઢીએ છીએ ગાય ભેંસ કૂતરા કે બિલાડીમાં થતી શ્વસનની પ્રક્રિયા મનુષ્યમાં થતી પ્રક્રિયા જેવી જ હોય છે આપણે મનુષ્ય જે રીતે થતી હોય છે મનુષ્યમાં શ્વસનક્રિયા એ જ રીતે પ્રાણીઓમાં પણ આપણે જોઈ શકીએ છીએ આવા પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે તેમાંથી કોઈ એકનું અવલોકન કરો અને તેમના પેટના હલનચલનને નોંધો કે પ્રાણીઓ જ્યારે આરામ કરતા હોય ત્યારે એનું પેટનું હલનચલન થાય છે કે ના થાય એ તમારે નોંધવાનું રહેશે તમને મિત્રો ત્યારે જોવા મળશે કે એ હલનચલન દર્શાવે છે આ ધીમું હલનચલન દર્શાવે છે કે તેઓ શ્વાસ લઈ રહ્યા છે અને એ હલનચલન આપણે કહી શકીએ છીએ કે પ્રાણીઓ પણ શ્વાસ લે છે આગળ જોઈશું કે દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે તમામે તમામ સજીવ માટે શ્વસન ખૂબ જ જરૂરી છે શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસનને લીધે જ ઉર્જા મળે છે આપણે ખોરાક લઈએ છીએ અને કહીએ છીએ કે ખોરાકમાંથી ઉર્જા મળે છે પરંતુ આપણે જે શ્વસન કરીએ છીએ એના લીધે જ ઉર્જા મળે છે વાત વિનિમય એટલે કે વાયુઓની આપલેની પ્રક્રિયા કે જે શ્વસનનો એક ભાગ છે વાયુઓની આપલે એ શ્વસનનો એક ભાગ આપણે કહી શકીએ છીએ તેની પદ્ધતિ કેટલાક પ્રાણીઓમાં જુદી જુદી હોઈ શકે છે ઉદાહરણ જોઈએ કે અળસિયા તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે આપણે અન્ડરલાઈન કરીશું કે જે પ્રાણીઓની શ્વસન કરવાની જે પ્રક્રિયા હોય છે એ અલગ અલગ હોય છે જેમ કે અળસિયા એ તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે આપણે શીખ્યા કે તે મુજબ માછલીઓ ચૂઈ વડે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે તો માછલીઓ ચૂઈ વડે શ્વસન કરે છે એવું કહી શકાય છે પાણીમાં ઓગળેલી હવા ઓક્સિજનનું શોષણ ચૂઈ કરે છે કે પાણીમાં ઓગળેલું જે ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને પાણીમાં ઓગળેલી હવાના ઓક્સિજનનું શોષણ એ ચૂઈ કરે છે ચૂઈ એટલે આપણે ઝાલર કહી શકીએ છીએ શું વનસ્પતિઓ પણ શ્વસન કરે છે તો આપણે કહી શકીએ છીએ મિત્રો કે હા વનસ્પતિઓ પણ શ્વસન કરે છે વનસ્પતિમાં સામાન્ય રીતે પર્ણો દ્વારા વાત વિનિમય એટલે કે વાયુઓની આપલે પર્ણો દ્વારા વાયુઓની આપણે થાય છે પર્ણ તેમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો હવા દ્વારા અંદર લે છે જેને આપણે પર્ણરંધ્ર કહી શકીએ છીએ મિત્રો કે પર્ણ એમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવાને અંદર લે છે એટલે કે પર્ણરંધ્ર દ્વારા હવા અંદર લે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે પ્રશ્ન પૂછાઈ શકે છે કે વનસ્પતિમાં શ્વસનક્રિયા સેના દ્વારા થાય છે તો આપણે પર્ણ અને પર્ણમાં રહેલા પર્ણરંધ્ર દ્વારા થાય છે તેઓ હવામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે આપણે શીખ્યા છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને તેનો ખોરાક બનાવે છે આપણે મિત્રો શીખી ગયા છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિએ હવામાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે એનો ઉપયોગ કરી અને ખોરાક બનાવે છે અને ઓક્સિજન બહાર કાઢે છે જે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ મિત્રો બહાર કાઢીએ છીએ એ વનસ્પતિ ખોરાક બનાવવા માટે એનો ઉપયોગ કરી લે છે અને એ પોતે ઓક્સિજન બહાર કાઢે છે વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતાં ઓક્સિજનનું પ્રમાણ શ્વસન ક્રિયામાં વપરાતા ઓક્સિજન કરતાં વધુ હોય છે એટલે કે મિત્રો જે ઓક્સિજન બહાર કાઢે છે આપણે કીધું કે કાર્બન ડાયોક્સાઇડ ખોરાક બનાવવા માટે લઈ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે તો એ ઓક્સિજન બહાર જે કાઢે છે તો વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન જે મુક્ત થતો પણ ઓક્સિજન છે એનું પ્રમાણ શ્વસન ક્રિયામાં વપરાતા ઓક્સિજન કરતાં વધારે હોય છે શ્વસન ક્રિયા માટે ઓક્સિજન લઈએ જ છે અને જે ઉત્પન્ન થાય છે ખોરાક બનાવવા માટેનો જે ઓક્સિજન એ પણ વધુ હોય છે અને એના કારણે વનસ્પતિ તેમનો ખોરાક ફક્ત દિવસના સમય બનાવે છે જ્યારે તેમનામાં દિવસ રાત શ્વસન થાય છે મિત્રો વનસ્પતિમાં દિવસ રાત શ્વસન થતું જ હોય છે અને ખોરાક ક્યારે બનાવે છે દિવસ સમયે બનાવે છે તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે વનસ્પતિમાં પણ શ્વસન થાય છે દરેકે દરેક સજીવમાં શ્વસન થાય છે એવું આપણે જોઈ શકીએ છીએ આગળ જોઈશું તો આગળ છે શું દરેક સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તો મિત્રો આ જે ટોપિક છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોઝમાં કરીશું તો મિત્રો આજે જે આપણે ચર્ચાઓ કરી કે શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે શું દરેક સજીવ શ્વસન કરે છે તો જે ચર્ચાઓ કરી એનું વાંચન તમારે કરવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો